નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકે ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું 9 ડિસેમ્બર એન્ટી કરપ્શન ડે અંતર્ગત. તો જોઈએ મિત્રો, એન્ટી કરપ્શન ડે અંતર્ગતની વિશેષ વાતો. ગુજરાતીમાં ભ્રષ્ટાચાર વિરોધી દિવસ એટલે 9 ડિસેમ્બર લોકોમાં ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2003માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં થયેલ ઠરાવ મુજબ વિશ્વમાં દર વર્ષે 9 ડિસેમ્બરને ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવશે. ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોઈ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો પૈસા કે ભેટ મેળવવા માટે દુરુપયોગ કરવામાં આવે તેને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. ભ્રષ્ટાચારને લાંચ પણ કહેવામાં આવે છે. દેશમાં સરકારે વર્ષ 1974માં ભ્રષ્ટાચાર નાબૂદી કાયદો છે એ પસાર કર્યો છે. આમાં વિવિધ પ્રકારના કાર્યોને આધારે શિક્ષા નક્કી કરવામાં આવેલી છે. વર્ષ 2005માં પારદર્શિતા ઇન્ટરનેશનલ અનુસાર 62% ભારતીયોએ જાહેર અને ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે લાંચ આપેલી છે. વિશ્વબેંકના કહેવા મુજબ ગરીબોને આપવામાં આવેલ અનાજના માત્ર 40% લાભાર્થી સુધી પહોંચે છે, બાકીના 60% આ લાંચ રૂશ્વતને વૃત્તિ ધરાવતા લોકો છે એ ઓળવી જાય છે. આ દિવસ ઉજવવા માટે ભ્રષ્ટાચાર વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્કશોપનું આયોજન થઈ શકે, નાટક અને નિબંધ પણ યોજી શકાય અને રેલી અને સૂત્રોચ્ચાર પણ કરી અને દિવસ છે એ ઉજવી શકાય. તો મિત્રો, કેવો લાગ્યો આપને આ ભ્રષ્ટાચાર વિરોધી ડે અંતર્ગત વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઇક કરો, તેને શેર કરો અને અમારી ચેનલમાં જો આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો, એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો, જેથી કરીને વખત વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં.